एमसीक्यू नंबर छेले आपणे 329 मो भण्या हता बराबर। हवे एमसीक्यू नी अंदर आपणे आगळ वधीए तो आजे एमसीक्यू जे छे ई लगभग पूरा थई जशे। जूना कोर्स नी अंदर थियरी आवती तो ई जूना कोर्स प्रमाणे आपणे ई विकल्प पसंद करवानो छे। एमसीक्यू शुं छे? योग्य रीते डिजाइन करेल के जेमां स्थितिस्थापक तार स्प्रिंग तरीके वर्ते छे તેવા ગેલોનોમીટર વડે ખાલી જગ્યા મિલી એમ્પિયર ના ક્રમના વિદ્યુત પ્રવાહ માપી શકાય છે। એમાં આવશે 10⁻⁸ બરાબર। ઈ કે એમસીક્યુ કે ગોતવા જવાનો નથી, જૂના કોર્સની જો તમારી પાસે કોઈ પાસે બુક હોય તો તેની અંદર એ એમસીક્યુ આપેલો છે। એટલે એમસીક્યુ શું થિયરી આપેલી છે, ગેલોનોમીટરની થિયરી તમે લેશો ને તો તેની અંદર એ વસ્તુ આપેલી છે બરાબર। એટલે તેમાંથી આપણે જોઈ જવાનું છે। આગળ જઈએ તો 338મો એમસીક્યુ છે। 338માં એમસીક્યુ ની અંદર એક સુધારો કરવાનો, શું સુધારો છે તો પેલા લખેલું છે પેલી લીટીમાં એક એ મીટર નો એ મીટર ચેકી નાખવાનું છે, એની જગ્યાએ લખવાનું છે ગેલવેનો મીટર। એક એ મીટર નો આમ ચેકી નાખવાનું છે, એની જગ્યાએ શું લખવાનું છે ગેલવેનો મીટર બરાબર। આગળ અવરોધ કેપિટલ આર ઓહમ છે, ગેલોનોમીટર નો અવરોધ એટલે આપણે આર જી એવું કહેતા કેપિટલ જી, તેમાંથી પસાર થતા અમુક પ્રવાહ માટે તેનો આવર્તન વાંચન, આવર્તન એટલે જે કાંટાઓ જે આમથી આમ થતા હોય તે 30 એમ્પિયર થી ઘટાડીને 10 એમ્પિયર કરવા માટે જરૂરી ક્ષણ, આવર્તન જે છે 30 જેટલું થાય છે, એમાંથી આપણે કેટલું આવર્તન કરવું છે 10 જેટલું કરવું છે, તો 10 જેટલું આવર્તન કરવું હોય તો સંડ જે છે કેવો પસંદ કરવો જોઈએ, કેટલો સંડ જોઈએ તે બરાબર। તો આપણી પાસે સંડ નું સૂત્ર જે છે આવું છે IG RG / I - IG। હવે આપણે શું કીધું, આપણી પાસે ગેલોનોમીટર નો અવરોધ એટલે RG, એ આપણી પાસે 10 છે સોરી R જેટલો છે, પછી પસાર થતો પ્રવાહ જે છે કેટલો છે ગેલોનોમીટરમાંથી 10 એમ્પિયર, એટલો પસાર કરવો છે આપણે બરાબર। તમને કોણ આવર્તન કેટલા કીધું 10 નું કીધું ને, 10 પસાર કરવો છે, મૂળ પ્રવાહ આપણી પાસે 30 છે તો 30 નું કોણ આવર્તન કરે માઇનસ કેટલું 10, તો અહીંયા શું થશે આપણી પાસે તો કે આર ગુણ્યા 10 છેદમાં 20 છેદ ઉડે જવાબ આવશે આર બાય 2। તો આ સંડ જે છે એ આર બાય 2 અવરોધ વાળો પસંદ કરવો જોઈએ કે જેથી જે આવર્તન છે ને એ 30 માંથી કેટલું થશે 10 નું આવર્તન દર્શાવશે બરાબર છે। હવે આગળ જઈએ તો 341મો એમસીક્યુ છે। ચલિત ગુજડા વાળા ગેલોનોમીટર ને ફોર આર નો સંડ જોડતા તેનું 0.03 એમ્પિયર ક્ષમતા વાળા એ મીટરમાં અને આર સંડ જોડતા 0.06 એમ્પિયર ક્ષમતા વાળા એ મીટરમાં રૂપાંતર થાય, ટૂંકમાં એવું કીધું ફોર આર વાળો જો સંડ જોડવામાં આવે ને તો 0.03 એમ્પિયરમાં રૂપાંતર થાય અને ખાલી આર વાળો જોડવામાં આવે તો 0.06 એમ્પિયરમાં, જેમ વધુ પસાર જેમ વધુ અવરોધ તેમ પ્રવાહ એમાં ઓછો પસાર થાય। તો ગેલોનોમીટરની પ્રવાહ ક્ષમતા શોધો, પ્રવાહ ક્ષમતા એટલે વધુમાં વધુ કેટલું એ કોણ આવર્તન કરી શકે તે, તો આપણે પ્રવાહ ક્ષમતા મેળવવા માટે આઈ બરાબર એ મીટર કીધું એટલે આઈ જી આર જી / શું લખાય આઈ - આઈ જી, આ સંતનું સૂત્ર છે એસ બરાબર આઈ જી આર જી / આઈ - આઈ જી। હવે ફોર આર સંટ લેવામાં આવે બરાબર, તો અહીંયા આઈ જી આર જી ગેલોનોમીટર નો અવરોધ છેદમાં પ્રવાહ કેટલો કીધો 0.03 - શું થશે આઈ જી, ફોર આર તમે અવરોધ લેશો ને ત્યારે આઈ જી પ્રવાહ તો છે ગેલોમીટર માંથી અવરોધ એ છે પણ પ્રવાહ કેટલો કીધો 0.03 મળે છે આઈ બરાબર એટલો। એવી રીતના જ્યારે આર લેવામાં આવે અને સ્મોલ આર જો લેવામાં આવે તો આઈ જી આર જી છેદમાં 0.06 - આઈ જી,
હવે આપણે ખબર છે કે અહીંયા આર છે ખાલી આર ની કિંમત તમે અહીં મૂકી શકો તો આર ની કિંમત ને મૂકવામાં આવે શું થાય જો આર ની કિંમત ને મૂકી દેવામાં આવે તો 4 ig rg by 0.06 माइनस आई जी इक्वल टू आई जी आर जी बाय 0.03 माइनस आई जी सामने सामने आई जी आर जी कैंसिल दी तो हवे जो तो वही तो शू 4 बाय 0.06 माइनस आई जी इक्वल टू 1/0.03 माइनस आई कैपिटल जी क्रॉस गुणाकार करो तो अहीं 4 × 12 એટલે 0.12 माइनस 4ig इक्वल टू 0.06 माइनस ig સાદુરૂપ આપો એટલે અને આ સાઈડ લઈ આવો એટલે 0.06 વધે અને સામે આ સાઈડ લઈ આવશો એટલે ટોટલ 3 અને સામે લઈ જો એટલે 3ig થાય કારણ કે પ્લસ 4ig माइनस आई जी प्लस फोर आई जी एट थ्री आई जी बाय आई जी बराबर 0.06 बाय 3 तो आई जी बराबर 0.02 आटलो प्रवाह पसार करवामां आवे बराबर गैलेनोमीटर माथी तो एना आगळ जे छे ई आपणे शुं कीधुं 4 आर होय तो 0.03 एम्पियर ને આર હોય તો 0.02 એમ્પિયર થશે બરાબર ચલો આગળ વધીએ 343 એમસીક્યુ છે 343 એમસીક્યુ જે છે શું છે એક ગેલોનોમીટર સાથે છે એની જગ્યાએ સાથે લખવાનું છે સાથે સમાંતરે તેના અવરોધ કરતા n માં ભાગનો અવરોધ ધરાવતો શંટ જોડતા તેની પ્રવાહ ક્ષમતા કેટલા ગણી થશે 1+1 જૂના કોર્સની અંદર આપણે આ સૂત્ર આપેલું છે બરાબર n प्लस वन એટલે ઈ યાદ જ રાખવાનું છે પ્રવાહ ક્ષમતા જે છે એક વધી જશે એટલે n તો વેટ તો તમારે કેટલી લઈ લેવાની n प्लस वन એટલે કોઈ જગ્યાએ તમને પૂછવામાં આવે ગેલોમીટર સાથે સમાંતર તેનો અવરોધ n માં ભાગનો અવરોધ શંટ જોડતા તેની પ્રવાહ ક્ષમતા કેટલા ગણી થાય તો ખાલી प्लस वन કરવા બરાબર એક આપેલો તો 2 ગણી 3 આપેલી હોય તો 4 ગણી 5 આપેલી હોય તો 6 ગણી 344 માં એમસીક્યુ છે આકૃતિની અંદર એક ફેરફાર એટલો કરવાનો છે આ વોલ્ટેજ જે આપેલા છે 12 ને 18 એ તો બરાબર છે અહીંયા તમને 2 ઓહમ છે ત્યાં 1 ઓહમ કરવાનો છે અને 1 ઓહમ છે ત્યાં કેટલા કરવાના છે 2 ઓહમ કરવાના બરાબર 2 માં માત્ર ફેરફાર કેટલો છે અહીંયા 2 ઓહમ છે ત્યાં 1 ઓહમ કરવાનો છે અને 2 1 ઓહમ છે ત્યાં કેટલું કરવાનું 2 ઓહમ શું રકમ આપેલી છે જોઈએ 18 વોલ્ટ અને 12 વોલ્ટની બે બેટરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે તેનો આંતરિક અવરોધ અનુક્રમે 2 એટલે 18 નો 2 એમ બરાબર રકમ બરાબર છે અને 12 વોલ્ટ નો 1 ઓહમ છે તો બેટરીનો સમાંતર જોડે વોલ્ટમીટર નું અવલોકન જણાવો કેટલું વોલ્ટેજ મળશે અહીંયા વોલ્ટમીટર નું અવલોકન જણાવો હવે આપણે જે હું સૂત્ર લખું છું ને એ સૂત્ર તમારા ચેપ્ટર નંબર 3 માં આવી જશે ચેપ્ટર નંબર 3 હજી ચાલ્યું નથી બરાબર કે સમાંતર કોઈ બેટરી હોય અવરોધ હોય અને પરિણામી સમાંતરમાં વોલ્ટેજ કોઈ જોડેલો હોય તો એનો પરિણામી વોલ્ટેજ કેટલો એ જોડવા વોલ્ટેજ માટેનું સૂત્ર થાવું છે એપ્સિલોન 1 આર 2 પ્લસ એપ્સિલોન 2 આર 1 બાય આર 1 પ્લસ આર 2 સ્મોલ આર 1 આર 2 છે ને અવરોધ છે ભાઈ સ્મોલ આર 1 આર 2 શું છે અવરોધ એપ્સિલોન 1 એપ્સિલોન 2 બે બેટરી છે કારણ કે અહીંયા તમે ઈએમએફ વડે દર્શાવશો બેટરીને બરાબર એટલે એને એપ્સિલોન વડે દર્શાવે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 બે બેટરી છે આર 1 અને આર 2 બે શું છે અવરોધો છે તો જોયો આપણે તમારી પાસે પેલો
વોલ્ટેજ કેટલા છે બેટરીના 18 ગુણ્યા R2 એટલે આ 1 વત્તા અહીંયા 12 છે R1 કેટલું છે પેલો ઓર 2 છે છેદમાં કેટલું 1 વત્તા 2 તો અહીંયા થશે 18 વત્તા 12 2 24 છેદમાં કેટલા 3 તો 4 ને 42 થશે તો કેટલા થશે 14 3 42 બરાબર વોલ્ટ કેટલો જવાબ આવશે 14 વોલ્ટ આવશે 300 ને કેટલામાં 44 માં બરાબર 348 નો જે છે ને ઈ એક પ્રકારનું સૂત્ર છે ઈ જૂના કોર્સનું છે કેપિટલ જી ઓહમ અવરોધ અને બી વોલ્ટની ક્ષમતાવાળા વોલ્ટમીટર ને એન બી વોલ્ટેજ ક્ષમતાવાળા વોલ્ટમીટરમાં ફેરવો છે તો શ્રેણી અવરોધ કેટલો હોવો જોઈએ તો એન માઇનસ 1 ઇન્ટુ કેપિટલ જી કેપિટલ જી શું દર્શાવે છે ગેલેનોમીટરમાં અવરોધ દર્શાવે છે બરાબર એક આકૃતિ આપેલી છે આપણે ફકરાવાળો પ્રશ્ન છે બરાબર જોઈએ રકમની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ એબીસીડી ને પેપરના પૃષ્ઠમાં રહે તે મૂકે છે આ એબીસીડી એક લૂપ છે પેપરના પૃષ્ઠમાં રહે એ મૂકે છે આમ રાખો તો આમ રાખવાની ઊભું રાખશો તો આમ રાખવાનું બરાબર આ લૂપના બી ત્રિજ્યાના ચાપ બીસી અને એ ત્રિજ્યાના ચાપ ડીએ સુરેખતા એબી અને સીડી વડે જોડાયેલ છે આ લૂપના બી ત્રિજ્યાનો ચાપ એટલે અહીંથી ના સુધી કોણ થશે બીસી બરાબર અને એ ત્રિજ્યા છે બીએ એટલે એબી ઈ એબી અને સીડી વડે જોડાયેલા છે આ એબી અને આ સીડી વડે જોડાયેલા છે બરાબર એબી અને સીડી લૂપ વડે ઉગમ બિંદુ ઓ પાસે અંતરાંતર ખૂણો 30 નો છે આ એબી અને બીસી વડે આ ખૂણો કેટલાનો મળે છે 30 નો ખૂણો પ્રાપ્ત થાય છે ઉગમ બિંદુ ઓ પાસે રાખેલા સુરેખતારમાંથી I1 વિદ્યુતપ્રવાહ પેપરના પૃષ્ઠની બહારની તરફની દિશામાં પસાર થઈ રહ્યો છે અહીંયા I1 પ્રવાહ કીધો પુસ્તકના પાનાને લંબ કેવો આમ બહારની તરફ આમ પ્રવાહ બહાર આવે છે બરાબર ડોટ દર્શાવેલું છે એનો મતલબ એવો કે ત્યાંથી પ્રવાહ શું આવતો બહાર જો ચોપડી દર્શાવેલી હોત તો આપણે એવું કહેવાય કે પ્રવાહ જે છે ત્યાં અંદર તરફ જાય છે તો અહીંયા પ્રવાહ કેવો આવે છે આપણે બહાર તરફ પ્રવાહ આવે છે તો બહાર તરફ પ્રવાહ આવતો હોય તો આ તાર જે છે આમ હશે બરાબર તો પહેલો પ્રશ્ન આપણે શું પૂછેલો છે જોઈએ એબી ચાપને લીધે ઉગમ બિંદુ ઓ પાસે ઉદ્ભવતું ચુંબક ક્ષેત્ર એબી ચાપ આ એબી ચાપને લીધે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો આપણે ખબર છે ચાપે કેટલો ખૂણો બાંધેલો છે 30 નો ખૂણો તો આપણી પાસે એડી ચાપ લીધે મ્યુ 0 આઈ થીટા અપોન 4 પાઈ આ આવું સૂત્ર છે બરાબર
तो म्यू जीरो आई थीटा अपॉन 4 पाई का सूत्र छे एमा म्यू जीरो आई थीटा એટલે શું લખવાનું पाई बाय 6 શું કામ એટલે ત્રિજ એટલે पाई बाय 6 4 पाई કેટલી ત્રિજ્યાની ચાપ છે તો કે સ્મોલ a ત્રિજ્યાની ચાપ છે તો આ શું લખવાનું a આઈ પાઈ કેન્સલ થઈ જાય જવાબ આવશે म्यू जीरो आई बाय 6/24 a એટલું ચુંબકીય ક્ષેત્ર આપણે પ્રાપ્ત થશે બરાબર તો આપણે AB ચાપને લીધે એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું પ્રાપ્ત થશે μ0 આ કોણ 24 a b ઓપ્શન આવશે બરાબર ચાલો BC ચાપને લીધે ઓ પાસે ઉતો ચુંબકીય ક્ષેત્ર BC ચાપ તો BC ચાપને લીધે શું થાય તો કે b બરાબર μ0 i થીટા કોણ 4 pi r તો અહીં μ0 i BC ચાપે કેન્દ્ર સાથે આંતરે તો ખૂણો કેટલાનો ખૂણો આંતરે છે pi / 6 નો તો pi / 6 बाय 4 पाई त्रिज्या कितनी त्रिज्या में चाप छे स्मॉल बी त्रिज्या में चाप छे तो स्मॉल लाइन શું લખવાનું બી લખવાનું પાછો पाई पाई કેન્સલ થઈ જાય 6/24 તો અહીંયા તમને જવાબ શું મળશે μ0 i / 24 b બરાબર तो यहाँ जवाब आउसे बी ऑप्शन आउसे बराबर चलो आगे जाइए त्रिजु लूप एबीसीडी ने लिए उगम बिंदु ओ पास उद्भव तो चुंबक क्षेत्र एबीसीडी आखी तो एबीसीडी ने लिए ओ बिंदु पास चुंबक क्षेत्र में डे हुई तो ABCD તો હવે આપણે જોઈએ AB તાર છે ને તેને લીધે આ ચુંબકીય ક્ષેત્ર નો હોય શું કામ તો આપણે આગળ કીધું આવો એમ આ આવો એ આ તાર હોય ને આ તાર એને લીધે આ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં એની લાઈન માં આવેલા તાર ને લીધે નો મળે તો AB ને લીધે અને BC ને લીધે કોઈ પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં કોને લીધે મળશે AD ને લીધે મળશે અને BC ને લીધે મળશે તો AD ને લીધે કેન્દ્ર આગળ કેટલું तो है ना किस अकाय? AD चाप ने ली दे केंद्र पासे चुंबक क्षेत्र तो AD चाप ने ली दे केंद्र पासे आपने नाम आपने B1 तो ये तो आपने मणि क्यों सके तो म्यू जीरो आई अपॉन टू पाई ए सॉरी 24 ए तो आने लीजिए अहीं केंद्र पासे चुंबकीय क्षेत्र जे छे कई दिशा में चाप नी दिशा जे प्रवाह नी दिशा अप्रवाह छे ने प्रवाह दिशा मांग ली रहा ना मांग ली रही तो अंगूठो बोर्ड ने लंब रूपे क्यों मळे बाहर तरफ मळे तो हूं अहीं आम दर्शाव छुं चुंबकीय क्षेत्र नी दिशा बोर्ड ने लंब रूपे बाहर आवती दिशा में शुं मळशे आपने चुंबकीय क्षेत्र मळशे चलो एना पछी चाप जे आवशे बीसी आवशे तो बीसी चाप ने लीधे केंद्र पासे चुंबकीय क्षेत्र येने आपने b2 नाम आपी तो म्यू 0 i / શું લખાય 24 b ઈ તો અહીં મળી ગયું આપણે bc ચાપને લીધે કેન્દ્ર પાસે તો હવે म्यू 0 i / 24 b છે એમાં ચુંબકીય ક્ષેત્ર તો કે પ્રવાહ દિશા માં નહી રાખવાની અંગૂઠો કેવો મળે બોર્ડ ને લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં तो आइए हमारे शो दर्शन जगह चौपड़ी बराबर बीजी शो कंडीशन है लागू पड़ से जो तो एक चुंबकीय क्षेत्र बाहर आवे छे एक चुंबकीय क्षेत्र केव जाय छे अंदर तरफ तो आपने खबर छे कि एक चुंबकीय क्षेत्र बाहर आवतो होय ने एक चुंबकीय क्षेत्र अंदर तरफ जतो होय तो बे ने शो करी सके बाकी करी सके बराबर धारो कि एवू न विचारवू होय तो नो कई विचारवू होय तो शुं थाय तो एक चुंबकीय क्षेत्र आपने શું કીધું અંદર જાય એક ચુંબકીય ક્ષેત્ર બહાર આવે આપણે એવું વિચારવું નથી આપણે એક બીજો વિચારો શું વિચારો છે તો આ કન્ડિશન એપ્લાય થઈ જાય જો b1 આ b2 ગ્રેટર ધેન થાય b1 ગ્રેટર ધેન શું લખાય b2 એવી રીતના નક્કી કરી શકાય તો કે તમારી પાસે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારેલા તાર હોય તારથી તમે જેમ દૂર જાવ ને એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે
તારથી તમે જેમ જાવ દૂર એમ ચુંબકીય ક્ષેત્ર શું થાય ઘટે તો તારથી ચુંબકીય ક્ષેત્ર b પ્રોપોર્શનલ 1/r મુજબ જો ઘટતું હોય તો ad ચાપ પહેલા આવે bc ચાપ કેવા પછી આવે ad ચાપ પહેલા આવે bc ચાપ પછી આવે તો ad પહેલા કહેવાય bc વધારે અંતર કહેવાય ad ઓછા અંતર કહેવાય તો આપણે એવું કહેવાય કે કેન્દ્ર પાસે ad ને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર વધુ હોય અને BC ને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય હજી ધારો કે કોઈ ત્રીજી ચાપ આમ હોય તો આ બે ચાપને લીધે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું મળે વધારે ઓછું મળે બરાબર તો અહીં કન્ડિશન એપ્લાય થાય શું તો કે જેમ તારથી જે ચાપ નજીક હોય ધારો કે અહીં એક ચાપ હોય તો AB કરતાં તમને અહીં ચાપને લીધે અહીં કેવું મળે વધારે મળશે તો જે ચાપ નજીક હોય ને તેનું ચુંબકીય ક્ષેત્ર વધુ અને જે ચાપ દૂર હોય એનું ચુંબકીય ક્ષેત્ર કેવું ઓછું તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર લેવું હોય તો B બરાબર B1 માઈનસ શું થાય B2 કારણ કે ચુંબકીય ક્ષેત્ર જે છે ક્યારે માઈનસ હોતું નથી વધુ ચુંબકીય ક્ષેત્રમાંથી ઓછું ચુંબકીય ક્ષેત્ર જે છે હંમેશા બાદ કરવામાં આવે છે તો B1 આપણી પાસે શું છે તો કે μ0 I / 24a માઈનસ μ0 I / 24b કોમન શું નીકળશે તો કે μ0 I / 24 1 / a માઈનસ / b બરાબર AB લસાઅ લો μ0 I / 24 AB લસાઅ લો તો અહીં b માઈનસ શું થાય a પરિણામી ચુંબકીય ક્ષેત્ર આવો આપણે પ્રાપ્ત થશે તો જો તો કયો ઓપ્શન છે એ ઓપ્શન છે μ0 I / 24 b - a into 20 / b - a / ab into 24 બરાબર ચાલો ચોથું છે ઉગમ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ I1 ની હાજરીને કારણે I1 ની હાજરીને કારણે ઉગમ બિંદુ છે ને I1 ની હાજરીને કારણે AB અને DC પર લાગતું બળ શૂન્ય છે AB અને DC એટલે આ તો એ ઓપ્શન કેવો થશે ખોટો થશે શું કામ ને આ જે છે તાર એનો પ્રવાહ દિશા આમ છે સોરી આ પ્રવાહ દિશા આમ છે તારમાં લંબાઈ દિશા આમ છે તો AB ને લંબ થાય તો આ તારને લીધે અહીંયા બળ લાગશે બરાબર પછી શું કીધું AD અને BC પર લાગતું બળ શૂન્ય ઈ સાચું જો AD અને BC ઉપર લાગતું બળ શું કામ શૂન્ય થયું તો કે આ જે આપણે પાસે અહીંયા પ્રવાહ જે છે આમ છે બરાબર ચુંબકીય ક્ષેત્ર આમ છે આમ આમ ચુંબકીય ક્ષેત્ર છે હવે આપણે શું કરીએ છીએ તો કે આ દિશામાં ચુંબક સોરી આમ પ્રવાહ છે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે બરાબર તો આ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર અનુસાર આમ છે પ્રવાહ દિશામાં અંગૂઠો રહે ચુંબકીય ક્ષેત્ર આપના આ દિશામાં મળશે તો બળ જે છે ઉપર તરફ લાગે જો તો આ દિશામાં બળ લાગશે તો આ દિશામાં અને આ દિશામાં બળ જે છે ડાયરેક્ટ શું થઈ જાય શૂન્ય થઈ જાય આ બે ફક્ત દિશાની અંદર તમને બળ મળશે જેવી રીતના આપણે ચોરસ ગૂંચળું જે આવ્યું હતું બરાબર ચોરસ ગુજડાની અંદર તમને ખબર હોય તો આમ હતું ચુંબકીય ક્ષેત્ર આમ હતું ધારો તો હવે અહીંયા શું થાય તો આ બાજુ જે લંબ હોય ત્યાં લાગે બળ બરાબર શું કામ એમ કારણ કે જો અહીંયા પ્રવાહ દિશા બળની દિશા લંબ થશે અહીં ચુંબકીય ક્ષેત્રની પ્રવાહ દિશા બધી એક જ થઈ જાય તો એક જ થઈ જાય તો કારણ કે આમ આમ છે આમ બરાબર ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહ બે એક દિશામાં થાય અથવા આમ લ્યો તમે તો ચુંબકીય ક્ષેત્રનો પ્રવાહ બે કેવા થાય એક જ દિશામાં એક દિશામાં થાય ખૂણો ઝીરો થાય ખૂણો ઝીરો થાય તો પરિણામી બળ શૂન્ય થાય બરાબર એટલે આપણે એવું કહેવાય કે AD અને BC ને લીધે બળ કેવું થશે શૂન્ય થશે એટલે એમાં બી ઓપ્શન આવશે લૂપ પર લાગતું ચુંબકીય બળ I1 I / 4 / 2 B - A + 5 / 3 A + B એવું કે આવશે નહીં લૂપ પર લાગતા કુલ ચુંબકીય બળનું મૂલ્ય μ0 I I1 / 24 AB b - a એવું કે આવશે નહીં તો ચોથા ઓપ્શનની અંદર શું આવશે AD અને BC પર લાગતું બળ કેવું થશે શૂન્ય થશે બરાબર છે
बस अहीं सुधी आपणे राखीशुं। हवे आगळना लेक्चरमां आपणे चेप्टर नंबर 5 जे छे ए आपणे चालू करीशुं, बराबर छे।